હવે બાળકો મારે તમને એક બાબત વિશે ઇન્ફોર્મેશન આપવાની હતી કે જે છે સ્પેશિયલી એનડીએ મતલબ કે નેશનલ ડિફેન્સ એકેડેમી બરાબર છે આ એક એક્ઝામ છે એન્ટ્રન્સ એક્ઝામ છે કયા બાળકો એક્ઝામ આપી શકે છે તો કે જે 12th માં હોય સમજો જે 12th માં હોય અથવા તો જે બાળકો એ 12th પૂરું કર્યું છે તે બાળકો આ એક્ઝામ આપી શકે છે ઓકે 12th પૂરું કર્યા પછીના એક વર્ષ સુધી પણ તમે એક્ઝામ આપી શકશો એટલે એપ્રોક્સિમેટલી તમારી ઉંમર 18 અને પછી 6 મહિના 18 વર્ષ ને 6 મહિના મતલબ કે 18.5 વર્ષ જેટલી થાય ત્યાં સુધી તમે આવડે એક્ઝામ આપી શકો છો બરાબર છે એટલે તમારે તમારી એજ પ્રમાણે નક્કી કરવાનું છે કે તમે એક્ઝામ આપી શકવા માટે એલિજિબલ છો કે નહીં ઓકે એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમી કરીને એક એક્ઝામ આવે છે બરાબર છે 11મા ધોરણ વાળા બાળકો નહીં પરંતુ એ જ્યારે 12મામાં આવે ત્યારે એક્ઝામ આપી શકશે આ એક્ઝામ વર્ષમાં 2 વાર આવે છે બાળકો ઓકે અને હાલમાં એનડીએ ના ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયા છે બાળકો સમજો હાલમાં એનડીએ ના ફોર્મ ભરાવવાના ચાલુ થઈ ગયેલા છે નેશનલ ડિફેન્સ એકેડેમી ઓકે એના એન્ટ્રન્સ એક્ઝામ લેવા માટે જેમ તમારે જેડબલી છે જેમ નીટ આવે છે ઓકે એવી જ રીતે એનડીએ ની એક્ઝામ આવે છે કે એમાં તમારી એન્ટ્રન્સ એક્ઝામ છે ઓકે એની અંદર કયા બાળકો તો કે જે બાળકો એ સ્પેશિયલ મેથ્સ છે સમજો કયા બાળકો આ એક્ઝામ આપી શકે છે તો કે આપણને એ તો ખ્યાલ છે 11-12 સાયન્સ ના બાળકો એક્ઝામ આપી શકે છે પરંતુ એમાં પણ સ્પેશિયલ જોજો જે બાળકોને મેથ્સ હોય અને શું હોવા જોઈએ મતલબ કે છોકરો હોવો જોઈએ આ કન્ડિશન છે જો ગર્લ્સ માટે આ એક્ઝામ બિલકુલ પણ નથી ઓકે એના માટે બીજી એક એક્ઝામ આવે છે ઓકે આ સ્પેશિયલી મેથ્સ કરેલા બોયઝ માટે એક્ઝામ છે ઓકે એવા બાળકો કે જે બાળકોએ મેથ્સ લીધેલું હોય તે બાળકો જ મતલબ કે તે બોયઝ જ તે આ ફોર્મ ફિલઅપ કરી શકે છે તે ગર્લ્સ આ ફોર્મ ફિલઅપ કરી શકશે નહીં શા માટે અને કોઈ કોશિશ પણ નહીં કરવી કેમ કે એમાં જ્યારે જેન્ડર યુઝ આવશે જેમાં લખેલી છે જેન્ડર સિલેક્ટ કરવાની આવશે અને જ્યારે તમે ફિમેલ ટિક કરશો તો આગળના ફોર્મમાં સબમિટ નહીં થાય બરાબર છે એટલે આ કન્ડિશન છે મેલ માટે મતલબ કે બોયઝ માટે છે ઓકે તો હવે એની અંદર કઈ રીતે ફોર્મ ભરવાનું છે એની વાત કરીએ તો ફોર્મ ભરવા માટે એની લિંક છે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે તો કે upscionline.nic.in આ વેબસાઇટ પર તમારે જવાનું છે કઈ વેબસાઇટ upscionline.nic.in આ વેબસાઇટ પર તમારે જઈને તમે લોગિન થશો તો તમે એપ્લાય કરશો તો એની અંદર તે ડાયરેક્ટલી એનડીએ વિશે તમને એમાં ઇન્ફોર્મેશન આપી હશે અને એમાં તમારે એપ્લાય નાવ કરશો એટલે તમે ડાયરેક્ટલી તમે એપ્લાય કરી શકશો ઓકે એમાંથી આ વેબસાઇટ પરથી નથી કે જેની અંદર તમારે નામ ને ફોટો ને એવું બધું સ્કેન કરીને અથવા તો તમારે કેમેરામાંથી ફોટો પાડીને સિગ્નેચર અને તમારા ફોટોકોપીનો બરાબર છે એ ફોટો તમારે એમાં લઈને સબમિટ કરવાનો રહેશે બરાબર છે તો આ ફોર્મ તમારે એની એવી રીતે ભરવાનું છે upscionline.nic.in પરથી બીજી વસ્તુ આ એક્ઝામનું મહત્વ સમજીએ તો કે એવી આ એનડીએ સિવાય એવી બીજી એક પણ એક્ઝામ નથી કે જે કોઈ પણ 12th કરતો હોય સ્ટુડન્ટ અથવા તો 12th પાસ હોય એ સ્ટુડન્ટ આપી શકે એવી બીજી એક એક્ઝામ નથી એનડીએ સિવાય આ એક જ એવી એક્ઝામ છે જે 12th અથવા 12th પાસ કરેલા બાળકો આપી શકે છે બાકીની બધી જ યુપીએસસીની એક્ઝામ તમે ગ્રેજ્યુએટ હોય ત્યાર પછી જ તમે એક્ઝામ આપી શકો છો એટલે તમે મહત્વ સમજો અને અહીંયા પર તમે આ એન્ટ્રન્સ એક્ઝામ આપો છો ત્યાર પછી તમારું ડાયરેક્ટલી સિલેક્શન થઈ ગયું એવું માનવાનું નથી ત્યાં જઈને તમારે પાછું સ્ટડી કરવાનું છે ઓકે હા એકવાર સિલેક્શન થઈ ગયું અને તમે હા પાડશો એટલે તમારું 100-100% સિલેક્શન તો થવાનું જ છે પરંતુ મેં કીધું એમ ડાયરેક્ટલી તમારી જોબ સ્ટાર્ટ થવાની નથી ત્યાં જઈને ત્યાર પછી તમારે શું કરવાનું છે એક્સ્ટ્રા આગળનું વર્ક ટીચિંગ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવાનું છે ત્યાં પર જઈને અને એ લેવલની સાથે સાથે ટ્રેનિંગ પણ લેવાની છે ઓકે અને એમાં 2 વર્ષ પછી તમને થોડીક ઇન્કમ પણ તમારી મતલબ તમને સેલરી રૂપે થોડાક પૈસા પણ તમારા આવતા થઈ જાય છે ઓકે પરંતુ એની વિગતો આપણે પછી જોશું કે આપણે લાગીશું ત્યારે હાલમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે બસ એન્ટ્રન્સ એક્ઝામના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે તો જે બાળકો ઇન્ટરેસ્ટેડ હોય આ એક્ઝામમાં એ બાળકો ફોર્મ ફિલઅપ કરે ઓકે તો કન્ડિશન મેં કીધું એમ મેથ્સ હોવું જોઈએ 12th માં આવેલા હોવ તો પણ તમે આ એક્ઝામ આપી શકો છો અને 12th તમે પૂરું કર્યું હોય તો પણ એક્ઝામ આપી શકો છો બરાબર છે એમાં હું તમને એક બર્થ ડેટ આપું છું કે કઈ ક્યાંથી લઈને ક્યાં સુધીનો એની જન્મ તારીખ હોય તો એ બાળકો એ ફોર્મ ભરી શકશે તો એની હું બર્થ ડેટને
કઈ રીતે ફોર્મ ભરવાનું છે, એની કન્ડિશન કઈ છે, કેટલી ફીસ છે, એ બધું હું તમને આ લેક્ચરમાં સમજાવું છું. ક્લિયર? ઓકે, સાંભળજો, એની ફીસ 100 રૂપિયા છે અને પ્લસ 12% એક્સ્ટ્રા ટેક્સ લાગીને 112 રૂપિયા તમારે કપાવવાના થશે. એમાંથી તમારી ફીસ ટોટલ થશે. ક્લિયર? ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને તમારે જાતે ફોર્મ ભરવાનું છે. તમને કોઈ સ્કૂલ કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફોર્મ ભરી આપવામાં આવશે નહીં. તમારે જાતે, જો તમને ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે આ એક્ઝામના ફોર્મ તમારી જાતે ભરી શકો છો. જો કોઈને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો એ ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ઓકે બાળકો, ચાલો તો હવે આપણે આગળ વિશે આના વિશે માહિતી જોઈએ. ફોર્મની અંદર કઈ કન્ડિશન છે, જો એને એક મસ્ત મજાની એક પીડીએફ બહાર નીકળશે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે, તો એ પીડીએફમાં કયા કયા મુદ્દાઓ લખેલા છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી જોવાની છે. ઓકે ઓકે, ચાલો જોઈએ બાળકો આપણે. ઓકે મિત્રો, તો આપણે જો મેં કીધું હવે તમે જ્યારે યુપીએસસી, જો અહીંયા લિંક લખી છે upsc.government.in, ઓકે આના ઉપર જશો તો પણ તમને એના ઉપરથી લિંક મળી રહેશે બાળકો. ક્લિયર? તો તમારે શું કામ કરવાનું છે, આવડી આ જે વેબસાઇટ છે એના પર જવાનું છે. તો ત્યાં પર તમે ઇન્ફોર્મેશન જોશો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે. ઓકે, તો તમારી પાસે આવડી આ પીડીએફ ડાઉનલોડ ઓલરેડી થઈ જશે. બરાબર છે બાળકો? ઓકે, તો જો લાસ્ટ ડેટ અહીંયા પર કઈ આપી છે એપ્લિકેશનની, 29/6/2021, મતલબ કે તમારે 29 તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું છે. 29 તારીખે 12 વાગ્યા સુધીમાં, બરાબર છે, એના પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવી નાખવાનું છે. વાત કરીએ કોણ એક્ઝામ આપી શકે છે બાળકો. ઓકે, તો શું લખ્યું છે કે જે બાળકો જે છે 12th માં હોય અથવા તો તેને 12th આવું જસ્ટ પાસ આઉટ જ કર્યું છે એ બાળકો આ એક્ઝામ આરામથી આપી શકે છે. બાળકો યાદ રાખજો, આવડિયા એક્ઝામ છે વર્ષમાં 2 વાર લેવામાં આવે છે. ઓકે, હમણાં તો શેડ્યુલ થોડુંક ફેરફાર થઈ ગયું હોય છે, બાકી એકવાર જૂનમાં આવતી એક્ઝામ અને એકવાર ડિસેમ્બરમાં, આમ બે રીતે વર્ષમાં 2 વાર આ એક્ઝામ આવતી હતી. બરાબર છે? કઈ રીતે એપ્લાય કરી શકાય? ઓકે, તો કે આ જે છે યુપીએસ, જો અહીંયા લખ્યું છે વેબસાઇટ મેં કીધી હતી, upscionline.nic.in પર જવાનું છે. ત્યાં પર તમારે પછી જે એપ્લાય ઓનલાઈન કરવાનું છે અને જે ફોર્મ આવે છે ફિલઅપ કરવાનું છે. બરાબર છે બાળકો? ઓકે, કોણ એક્ઝામ આપી શકે છે, તો કે ઓનલી મેથ્સ ગ્રુપ વાળા અને એમાં પણ જે બોયઝ હોય તે. ઓકે, તો એમાં શેની શેની જરૂર પડશે, તો તમારી પાસે બધા પાસે આધાર કાર્ડ તો હોય જ તે, તો બસ આધાર કાર્ડ તમારી પાસે છે તો એની તમારે ફોટો તમારા પીસીમાં અથવા તો તમે ફોનમાંથી પણ ભરી શકશો ફોર્મ, તો ત્યારે એમાં જરૂર પડશે. તો કઈ વસ્તુ તમારે ફોનમાં ઓલરેડી ફોટો પાડીને સેવ રાખવાની છે ફોનમાં અથવા તો તમે પીસીમાં, તો કે આધાર કાર્ડનો ફોટો રાખવાનો છે, ત્યાર પછી તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એનો, એની ફોટો પાડીને રાખવાનો છે અને સિગ્નેચર કરવાની છે એનો ફોટો પાડીને. આ 3 વસ્તુ પહેલેથી તમારે રાખવાની છે, ત્યાર પછી ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓકે ઓકે, મેં કીધું એમ લાસ્ટ ડેટ કઈ છે, 29/6/2021 છે, એમાં 6 વાગ્યા પહેલાં. બાળકો ઘણી વખત શું થતું હોય છે, ઘણા બાળકો છે રજીસ્ટ્રેશન કરતા હોય છે તો એનાથી શું થઈ જશે, હેંગ થઈ જાય લાસ્ટ દિવસોમાં. ઓકે, તો તમારે શું કરવાનું છે, 28 તારીખ સુધીના, 28ની નાઇટ સુધીમાં તમારે ભરીને ફિલઅપ કરીને કમ્પ્લીટ રાખવાનું છે. ઓકે, અને ત્યાર પછી આ ફીઝ માટેની ડેટ છે બાળકો, પણ આપણે તો મેં કીધું એમ અત્યાર સુધીમાં તમે ફીઝ ભરીને કમ્પ્લીટ રાખવાનું છે તમારે. ક્લિયર? ઓકે, પછી એડમિટ ક્યારે ક્યારે નીકળશે બાળકો, તો તમને આના ઉપર તમને ડેટ જાહેર થશે. બરાબર છે? એ ડેટ જાહેર થાય એના 3 વીક્સ બિફોર, મતલબ કે 3 અઠવાડિયા પહેલેથી તમે એડમિટ કાર્ડ તમારું ડાઉનલોડ કરી શકશો. ઓકે, કઈ રીતના આન્સર હોય છે, તો જો નેગેટિવ માર્કિંગ સિસ્ટમથી તમારો આન્સર હોય છે, બરાબર, જેટલા હશે એના 25% લેસ થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચનના 4 માર્ક્સ હશે તો ખોટો પડશે, તો તમારે જે ઓરિજિનલ માર્ક્સ હશે એમાંથી 1 માર્ક્સ કટ થશે. ક્લિયર? ઓકે, પહેલાં રાઇટિંગ એક્ઝામ હતી, હાલમાં હવે નક્કી નહીં એ લોકો કઈ રીતે એક્ઝામ લઈ શકે, શાયદ ઓનલાઈન પણ એક્ઝામ કરી નાખે. બરાબર છે? તો એમાં માત્ર એક તમારે બ્લેક પેન લઈને તે તમારે જવાની જરૂર રહેશે. ઓકે, ત્યાર પછી તમે બીજું કોઈ કેલ્ક્યુલેટર ને એવું બધું લઈ શકશો નહીં. ઓકે ઓકે બાળકો, જો કંઈ ક્વેરી હોય તો એના મોબાઈલ નંબર તમને આપ્યા છે. પછી તમારે શરૂ એક્ઝામમાં મોબાઈલ ફોન ને એવું કોઈ વસ્તુ તમે યુઝ કરી શકશો ને એના વિશે માહિતી આપી છે બાળકો. ઓકે, હવે આ એક્ઝામ જે છે, રેડી? તો એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટ બાય યુપીએસસી ઓન 5th સપ્ટેમ્બર. જો ડેટ પણ આપી દીધી છે બાળકો, ડેટ ફિક્સ છે, 5 સપ્ટેમ્બરે એક્ઝામ લેવાશે. ઓકે, કોની છે? એડમિશન ટુ આર્મી નેવી એન્ડ એરફોર્સ વિંગ્સ ઓફ ધ એનડીએ ફોર્મ. ઓકે, 148મી વખતની ભરતી છે શાયદ. બરાબર છે? અને 110મી વખત ઇન્ડિયન નેવલ ઇન્ડિયન નેવલ એકેડમીની 110મી વખત ભરતી થાય છે. ક્લિયર?
ઓકે બાળકો, ત્યાર પછી ટોટલ 370 સીટ ખાલી છે. ઓકે, એમાંથી 208 આર્મી માટે, 42 છે નેવી માટે, ને 120 એરફોર્સ માટેની સીટો ખાલી છે, ઇન્કલુડિંગ 28 ફોર ગ્રાઉન્ડ ડ્યુટીઝ. આ બાળકો ગ્રાઉન્ડ, ઓન ગ્રાઉન્ડ મતલબ કે કેમ લડવા જતા હોય એના માટેની છે, બાકીની બધી જે છે ઓફ ગ્રાઉન્ડ રહેશે. બરાબર છે. ઓકે, શું જોઈએ એમાં? તો કે 10+2 જોઈએ એન્ટ્રી માટે, મતલબ કે જે આપણે કમ્પ્લીટ કરેલું છે. ઓકે બાળકો, ચાલો તો આ બધી મેં તમને ઇન્ફોર્મેશન આપું છું જેનાથી તમને ખ્યાલ આવે. હવે એક્ઝામિનેશન સેન્ટર ક્યાં છે બાળકો, એના વિશે આપણે જોવા જઈએ તો આપણી પાસે ગુજરાતની અંદર સમજો એક તો અમદાવાદ છે, પછી સુરત શાયદ નથી. ઓકે, તો તમારે અમદાવાદ દરેક રાજ્ય દરેક સ્ટેટમાં એક એક તમને આપ્યું છે, તો વહેલા તે પહેલાના ધોરણે તમને અમદાવાદ જે છે અમદાવાદ ઓકે મળી રહેશે. તમે જલ્દી ચોઈસ આપવામાં આવશે તમને કે પહેલી ચોઈસ તમે કઈ રાખશો, સેકન્ડ ચોઈસ કઈ રાખશો અને થર્ડ ચોઈસ કઈ રાખશો એના આધારે. બરાબર, તો તમારે પહેલી ચોઈસ મૂકવાની છે અમદાવાદ, એટલે જો જલ્દી ફોર્મ ભરશો તો તમારો નંબર અમદાવાદમાં જ લાગશે. ઓકે, ત્યાર પછી તમને જો આમાંથી કોઈ નજીક પડતું હોય તો એની અંદર તમે ફિલઅપ કરી શકો છો, એના સિવાય સેકન્ડમાં. બાકી આપણને ફર્સ્ટ સૌથી નજીક પડશે અમદાવાદ. ક્લિયર, તો એ રાખવું. ઓકે, જો અમદાવાદ ફૂલ થઈ જાય તો તમારે સેકન્ડ પછી તમે ક્યાં જવા માગો છો એ સેકન્ડમાં ભરવાનું, એના પછી થર્ડ પર ક્યાં જવા માગો છે. પણ હું કહું છું એમ વહેલા ફોર્મ ભરશો તો તમારો 100% અમદાવાદમાં નંબર લાગી જશે. ક્લિયર. ઓકે, આ તો બધી આપણા બધામાં છે જ તે ભાઈ, તમે ઇન્ડિયાના સિટીઝન હોવા જોઈએ, એ પણ આપણી એલિજિબિલિટી છે. ખાસ એજ લિમિટ જોવાની છે બાળકો, ખાસ એજ લિમિટ મેં કીધું એમ, તમારી જે બર્થ ડેટ જે છે એ 2 જાન્યુઆરી 2003 થી લઈને 1 જાન્યુઆરી 2006 ની સુધીની વચ્ચે હોવી જોઈએ. એટલે સમજો બાળકો, તમે જે 12th પાસ આઉટ કરી લીધું છે એ લોકો આના પછી જસ્ટ એક જ તે આના પછી આ એક્ઝામ આપ્યા પછી તમારી પાસે એક ચોઈસ એક્સ્ટ્રા રહેશે. ઓકે, એટલે બધા બાળકો આ મોસ્ટ ઓફલી એક્ઝામ આપી શકતા નથી, ધ્યાન રાખવાનું છે. તમારી પાસે જસ્ટ 3 જ તે ટ્રાય છે, આ 3 ટ્રાયમાં તમારે પાસ કરી લેવાની હોય છે. ઓકે ઓકે, ત્યાર પછી આમાં કોઈ બીજી તમને એજ રિલેક્સેશન મળતી નથી. ખાસ આમાં લખ્યું છે કે તમે મેલ હોવા, બોય મેલ કેન્ડિડેટ, ઓકે અનમેરિડ મેલ કેન્ડિડેટ હોવા જોઈએ. બરાબર છે. ઓકે, તો મેં કીધું એમ ગર્લ્સ આ ફોર્મ ભરી શકશે નહીં, માત્ર બોયઝ જ છે. ઓકે, તો મેં કીધું આટલી ઇન્ફોર્મેશન છે તમારે આઈ થિંક કામમાં આવી જશે. ઓકે, બાકી તો આખી તમને પીડીએફ આપેલી છે બાળકો, તમારી પાસે આવી જશે. પણ જે ઇન્ફોર્મેશન આપણે જોતી હતી કમ્પ્લીટ કરવા માટે, ઓકે એ આપણે મેં તમને બધી સમજાવી દીધી છે. જો બાળકો મેં કીધું એમ ફીસ આપણી 100 રૂપિયા છે. બરાબર છે, એ તમે ડેબિટ કાર્ડ થ્રુ તમે ફી ભરી શકશો, અને કોઈ પણ રીતે કરશો તો પણ તમારા 112 રૂપિયા કપાશે. બરાબર છે, પ્લસ એક્સ્ટ્રા ચાર્જ લાગીને તમારે 112 રૂપિયા ટોટલ ચાર્જ કપાશે, ધ્યાન રાખવું તમારે. અને એક્સપેન્ડિંગ એસટીએસસી મતલબ કે એસટીએસસીના જે બાળકો છે ઓકે, તો એને લગભગ ફીસ ભરવાની નથી. બરાબર છે, બાકી બધાએ 100 રૂપિયા ફીસ ભરવાની રહેશે, અને ફોર્મ ભરાઈ જાય સાથે સાથે ફીસ પણ ભરી દેવાની રહેશે તમારે, એમાં કોઈ ડિલે કરવું નહીં. ઓકે, બાકી તમે એપ્લાય કઈ રીતે કરવું એ બધું તમને ખ્યાલ આવી જશે. આ ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેના પોઈન્ટ આપેલા છે તમને. ઓકે, પણ તમે ઘણા બધા ફોર્મ ભર્યા જ હોય છે તો તમને ખ્યાલ આવી જશે. અને છતાં જો કોઈ બાળકથી ફોર્મ ન ભરાય તો પછી મારો કોન્ટેક્ટ કરી લેવો તમારે બાળકો. ઓકે, ચાલો આ ઘણી બધી વિગતો આપી છે, પણ એમાંથી જે ઇમ્પોર્ટન્ટ હતી એ મેં તમને બધી કહી દીધી છે. ઓકે ઓકે બાળકો, તો આ જે ઇન્ફોર્મેશન હતી એટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે કમ્પ્લીટ કરી છે બાળકો. તો ફોર્મ જેને પણ ઇન્ટરેસ્ટેડ હોય બાળકો, પહેલાં ફોર્મ ભરો, પાસ થાવ, અને જો પાસિંગ થઈ જાવ પછી આપણે વિચારવાનું રાખવું કે આમાં આપણે આગળ વધવું કે નહીં. પણ એના પહેલાં તમે આ પાસ કરવું જરૂરી છે. બરાબર, પાસ કરીને પછી આગળનું વિચારવાનું રાખે તો સૌથી વધારે રહેશે. ઓકે બાળકો, સિલેબસમાં શું છે જુઓ, તો ટોટલ 900 માર્ક્સની એક્ઝામ છે. જો એમાંથી મેથ્સ જે છે 2.5 કલાકનું પેપર છે, 300 માર્ક્સનું તો બાળકો મેથ્સ જ પૂછાય છે સમજો, અને બાકીનું જે છે 600 માર્ક્સમાં આવે છે જે 2.5 કલાકનું છે. ઓકે, જનરલ એબિલિટી ટેસ્ટ, તો એની અંદર 600 માર્ક્સ છે. તો એ 600 માર્ક્સની અંદર તમારું શું આવશે, ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ આવશે, ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇંગ્લિશ અને થોડુંક જનરલ નોલેજ. ઓકે, સિલેબસ તમને અહીંયા નીચે આપી દીધો છે બાળકો, કે જે ભાઈ પહેલું પેપર જે છે એમાં મેથ્સમાં શું પૂછાશે. બરાબર છે. ઓકે, તો આ બધા મેથ્સના પોઈન્ટ છે જે નોર્મલી 11, 12th નો ઓવરઓલ સિલેબસ છે.
પછી જનરલ એલિજિબિલિટી ટેસ્ટ જે બાકીનું 600 માર્ક્સનું પેપર વધતું હતું એની અંદર છે ઇંગ્લિશ આવે છે બાળકો, ઓકે, પછી થોડુંક જીકે છે, ત્યાર પછી જો બાળકો ફિઝિક્સ પૂછાય છે જે 11th 12th ના જ બધા ચેપ્ટર છે, કેમેસ્ટ્રી પૂછાય છે જે પણ 11th 12th ના જ બધા છે, અને જનરલ સાયન્સ થોડુંક આપણું 10th માં ધોરણનું પૂછ 10મા ધોરણનું થોડુંક પૂછા છે, બરાબર છે? બાયોલોજીકલ હશે ક્વેશ્ચન આમાં 10th સ્ટાન્ડર્ડ સુધીના. પછી છે હિસ્ટ્રી, ફ્રીડમ મૂવમેન્ટ જે તમે 9મા 10મા થોડુંક અભ્યાસ કરી ગયા છો એને રિલેટેડ, ત્યાર પછી જે થોડુંક જીઓગ્રાફી છે, કરંટ ઇવેન્ટ છે કે જે હાલના ન્યૂઝ પેપર વાંચતા હોય તો પણ તમને એના વિશે ખ્યાલ આવી જશે, બરાબર? ઓકે, થોડાક પર્સનલી ટેસ્ટ છે ઇન્ટેલિજન્સ માટેના. ઓકે બાળકો, તો આ વસ્તુ થઈ ગઈ તમારો સિલેબસ, એકવાર ચેક કરી લેવો. મેં કીધું એમ તમે બાકીના બધા પોઈન્ટ્સને ઇગ્નોર કરો અને તમે જે જી નીટ લેવલની જે તૈયારી કરો છો, સોરી, JEE ની તૈયારી, તો એ તૈયારીમાં જ તે તમારું શું થઈ જશે આ બધું કમ્પ્લીટ. ઓકે બાળકો, ચાલો, તો એટલે જે ઇન્ફોર્મેશન મેં કીધું એમ ફરીવાર જેટલી ઇમ્પોર્ટન્ટ હતી એટલી મેં તમને આપી દીધી છે ઇન્ફોર્મેશન. ફોર્મ ભરો અને તમે JEE ની તૈયારી કરો અને એની સાથે સાથે આ એક્ઝામ પણ તમે આપી દેશો તો પણ તમારે ધન્યવાદ છે, અને તમે પાસ થઈ જશો તો તમારું ફ્યુચર પણ સેટ થઈ જશે, બરાબર? ઓકે, તો તૈયારી કરો ધમાકેદાર, બેસ્ટ ઓફ લક બધાને. ફોર્મ ભરી દેજો શક્ય હોય ત્યાં સુધી. મેથ્સના બાળકોને ખાસ વિનંતી કરું છું. ઓકે બાળકો, થેન્ક યુ એવરીવન.